ચલો બાળકો કેમ છો બધા મજામાં હા સરસ આજે આપણે ગણિત ગમત સ્વાધ્યપોથીમાં આપણે જે નાણું પ્રકરણ શીખતા હતા તેમાં આગળ જોઈએ પરીક્ષામાં પણ તમને પૂછ્યું છે આવડી ગયું હશે બરાબર હવે અમુક પેજ બાકી હતા તેનો અભ્યાસ આજે કરીએ અહીંયા સુધી મેં તમને ગયા વિડીયોમાં સમજાવી દીધું છે હવે અહીંયા આપણે આગળ પેજ જોઈએ એમાં શું કહે છે પેજ નંબર ઇઠોતેર હવે અહીંયા અમુક સિક્કા અને અમુક રૂપિયાની નોટો આપેલી છે એટલે સૂચના આપેલી નથી પણ આપણે એને જોડવાનું છે બરાબર અહીંયા આગળ જે આપણે જે શીખી ગયા હતા ને ગયા વિડીયોમાં એવી રીતે અહીંયા પણ જોડકા જોડવાના છે એટલે અહીંયા સિક્કા આપેલા છે અહીંયા નોટો આપેલી છે એને આપણે ગણવાની છે એટલે કઈ રીતે ગણશું તો આ આપેલા તો ઓળખીએ કે આ સેનો સિક્કો છે તો કે એકનો કેટલા સિક્કા છે એક ના તો કે એક બે ત્રણ ને તો કેટલા રૂપિયા થયા તો કે ચાર રૂપિયા તો આપણે આને ચાર રૂપિયા લખેલું છે શબ્દમાં તેની સાથે જોડીએ પછી બીજું આ સેનો સિક્કો દોરેલો છે ઓળખો જોઈએ તો કે બે નો આમાં ટુ લખેલું હશે આમાં વન લખેલું હશે એટલે બે નો સિક્કો એક બે ને ત્રણ ત્રણ સિક્કા બે બે ના છે એટલે બે ને બે ચાર ને બે છ એટલે છ રૂપિયા થયા તો આપણે આને છ રૂપિયા લખેલું છે તેની સાથે જોડીએ પછી અહીંયા જુઓ જી ઓળખો જે શેનો સિક્કા દોરેલા છે તો કે પાંચ રૂપિયાનો સિક્કો દોરેલો છે શેનો છે પાંચ રૂપિયાનો આ એક પાંચ રૂપિયાનો અને બીજો પાંચ રૂપિયાનો તો પાંચ ને પાંચ કેટલા થાય પાંચ ને પાંચ બે સિક્કા ભેગા કરીએ તો કેટલા રૂપિયા થયા તો કે દસ રૂપિયા તો એ આપણે દસ રૂપિયા સાથે જોડીશું પછી અહીંયા એકની નોટ આપેલી છે જો આ સિક્કા છે અને આ એકની નોટ છે હવે તમે જો કે કોઈના ઘરમાં હોય તો ઓળખશો બાકી તો હવે જૂની નોટ પૂરી થઈ ગઈ છે હવે એકના સિક્કા બહાર પડ્યા છે એટલે આ એકની નોટ છે તો એને આપણે ગણીએ એક બે ત્રણ ચાર ને પાંચ કેટલી થઈ તો કે પાંચ તો એને પણ આપણે પાંચ રૂપિયા સાથે જોડીશું